સૌનો સાથ સૌનો વિકાસ। મહાત્મા ગાંધીના આ વિચારોને મૂર્તિમંત કરી રહી છે ગુજરાત સરકાર। રાજ્યમાં મહિલા શિક્ષણ માટે ગુજરાતે યશસ્વી વાતાવરણ સર્જ્યું છે। દાયકા પહેલા ગુજરાત મહિલા સાક્ષરતા દરમાં ઘણું પાછળ હતું અને એટલે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં દાયકા પહેલા કન્યા કેળવણી અભિયાન હાથ ધર્યું। આ અભિયાન પરિણામલક્ષી પુરવાર થયું છે। છેલ્લા 10 વર્ષમાં દેશનો સ્ત્રી સાક્ષરતા દર 53%થી વધીને 65% થયો છે, જ્યારે ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર 57%થી વધીને 71%એ પહોંચ્યો છે। દીકરીઓને ભણાવવાનો ધ્યેય સાચા અર્થમાં સાકાર થાય તે માટે તેમને અપાતી વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ ગુજરાત સરકારે 1000થી વધારીને 2000 કરી છે। અત્યાર સુધીમાં 13 લાખ વિદ્યાર્થીનીઓને રૂપિયા 129 કરોડના વિદ્યાલક્ષ્મી બોન્ડ અપાયા છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક કદમ આગળ વધીને તેમને મળતી ભેટ સોગાદોની હરાજીમાંથી મળતી રકમ પણ કન્યા કેળવણી માટે વાપરે છે। આ ભેટ સોગાદોમાંથી અત્યાર સુધી 58 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે। આવું પગલું ભરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ સૌનો વિકાસ। સૌનો સાથ સૌનો વિકાસ। કૃષિ એ અર્થતંત્રનો આધાર છે અને આ આધારનું પૂરક બળ એટલે ખેડૂતો, અને એટલે જ ગુજરાત સરકારે કૃષિ અને કૃષિકારોના વિકાસ માટે અનેક પગલાં લીધા છે। વર્ષ 1990થી 2000ના દાયકામાં ગુજરાતનો કૃષિ વિકાસ દર -2% હતો, જ્યારે આજે ગુજરાતનો કૃષિ વિકાસ દર 11%એ પહોંચ્યો છે। જો કે રાષ્ટ્રનો કૃષિ વિકાસ દર માત્ર 3%ની આસપાસ જ છે તે નોંધવું રહ્યું। દાયકા પહેલા રાજ્યની કૃષિ આવક માત્ર રૂપિયા 14,000 કરોડ હતી, જે આજે વધીને રૂપિયા 96,000 કરોડે પહોંચી છે। ગુજરાતે દેશ આખામાં નવતર કહી શકાય એવો પ્રયોગ હાથ ધર્યો છે, કૃષિ મહોત્સવનો, જેમાં રાજ્યના ખેડૂતોને તજજ્ઞો અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અદ્યતન ખેત પદ્ધતિ અને નવીન સંશોધન, પાક પરિવર્તન, ખાતર અને પાણીના ઉપયોગ વગેરે અંગે માર્ગદર્શન અપાય છે। દેશમાં સર્વપ્રથમ વખત એવા સોઇલ હેલ્થ કાર્ડ પણ ગુજરાતના 38 લાખથી વધુ ખેડૂતોને અપાયા છે, તો 42 લાખ ખેડૂતોની જમીનના પૃથ્થકરણ પણ કરવામાં આવ્યા છે। એક સમય હતો કે ગુજરાતના ખેડૂતો ઇઝરાયલ જેવા દેશોની મુલાકાતે જતા હતા, અને આજે રાષ્ટ્ર અને વિશ્વના ખેડૂતો ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભ્યાસ કરવા આવતા થયા છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ સૌનો વિકાસ। સૌનો સાથ સૌનો વિકાસ। ગુજરાતે વિકાસનું સર્વસમાવેશક આયોજન કરી કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓનો અમલ કર્યો છે। ગુજરાત સરકારે 0-16 આંક ધરાવતા ગરીબ પરિવારોને જમીનના પ્લોટ અને સહાય આપવાનું કામ પૂર્ણ કરી દીધું છે, અને હવે ગરીબી રેખા નીચે જીવન જીવતા બધા જ પરિવારોને આવાસ મળે એ દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આ માટે રૂપિયા 500 કરોડનું આયોજન કર્યું છે। હવે ગુજરાતનું એક પણ ગરીબ ઘર વિહોણો નહીં રહે। આઝાદીના 60 વર્ષોમાં વાદી સમાજ માટે માત્ર 75,000 મકાનો બન્યા હતા, જ્યારે આ સરકારે છેલ્લા 1 જ વર્ષમાં 1 લાખ ઘર બનાવ્યા છે। છેલ્લા 1 દાયકામાં 230થી વધુ ગરીબ વિદ્યાર્થીઓને રૂપિયા 13 કરોડની લોન વિદેશમાં અભ્યાસ કરવા માટે અપાઈ છે। રાજ્યમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, બક્ષીપંચ તેમજ નિરાધાર વિકલાંગો માટેની 42 જેટલી યોજનાઓમાં આવક મર્યાદા વધારીને ગ્રામ્ય વિસ્તારો માટે રૂપિયા 27,000 અને શહેરી વિસ્તારો માટે રૂપિયા 36,000 કરી છે। છેલ્લા 10 વર્ષમાં મામેરા માટે અનુસૂચિત જાતિની 44,000 કન્યાઓને રૂપિયા 22 કરોડ તથા બક્ષીપંચ 55,000 કન્યાઓને રૂપિયા 27 કરોડની સહાય અપાઈ છે। આમ દલિત, પીડિત અને શોષિત સમાજ વિકાસ સાધી મુખ્ય પ્રવાહમાં ભળે તે માટે ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ સૌનો વિકાસ। સૌનો સાથ સૌનો વિકાસ। યુવાનો ગુજરાતનું સમર્થ બાહુબળ છે। યુવાનો જેટલા સામર્થ્યવાન હશે તેટલો ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થશે। આ વાતને ધ્યાને રાખીને ગુજરાત સરકારે યુવાનોના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। યુવાનો માટે અભ્યાસ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટને પણ મહત્વ આપ્યું છે। ગુજરાતના યુવાનો માટે વૈશ્વિક ગણાતી અંગ્રેજી ભાષાની મર્યાદા વિકાસમાં અવરોધક ન બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક નૂતન કદમ ઉપાડ્યું છે। વિશ્વ જે ભાષા સમજે છે તે અંગ્રેજી ભાષાનું યુવાનોને જ્ઞાન આપવા માટે સોસાયટી ફોર ક્રિએશન ઓફ
ऑफ ऑपर्चुनिटी थ्रू प्रोफिशियंसी इन इंग्लिश एटले के स्कोप नी स्थापना कराई छे। आ कार्यक्रम अंतर्गत 4 वर्ष में 5,00,000 युवाओं ने अंग्रेजी भाषा नुं ज्ञान आपवानो लक्ष्यांक रखायो छे। अत्यार सुधी में 2,00,000 थी वधु युवाओं ने तेमां आवरी लेवाया छे। आ कार्यक्रम में विदेश में चाली शके तेवा अभ्यासक्रमों ने समावाया होय युवाओं नी कारकिर्दी माटे ते अत्यंत उपयोगी पुरवार थशे। राज्यना इतिहास में आ पहली घटना छे के कोई सरकारे युवाओं ने अंग्रेजी भाषा नुं ज्ञान आप्युं होय। आ पगलुं राज्यना युवाओं ने रोजगारी नी नवी दिशा आपशे। आज थी मात्र दायका पहला युवाओं ना विकास नी दिशा में विचार सुद्धा नहोतो थतो। त्यां आजे आखुं वर्ष गुजरात युवा वर्ष तरीके उजवे छे। आने कहेवाय विकास। सौनो साथ सौनो विकास। सौनो साथ सौनो विकास। कोई पण राष्ट्र प्रदेश के राज्यनी विकास यात्राना पायामां युवा शक्ति रहेली छे त्यारे राज्यना मुख्यमंत्री श्री नरेन्द्र भाई मोदीए युवा शक्तिना विकास माटे स्किल प्लस विल प्लस झील इज इक्वल टू विन नो मंत्र सार्थक कर्यो छे। राज्यमां छेल्ला वर्षमां ज 1,27,000 थी वधु उमेदवारोने रोजगारी अपाई छे तो राज्यमां 500 थी वधु भर्ती मेळा योजीने 60,000 थी वधु युवकोने नौकरी अपाई छे। भूतकाळमां 40 वर्षोमां नौकरीनी जेटली तको उपलब्ध थई छे तेना करता अनेक गणी तको छेल्ला 10 वर्षमां उभी थई छे। केन्द्र सरकारना ज एक अहेवाल मुजब गुजरात छेल्ला 7 वर्षथी रोजगारी आपवामां सरेराश 59% साथे देशमां प्रथम छे। तो एम्पावर योजना हेठळ राज्यना दरेक तालुका 1,000 युवाओं ने 50 कलाकना BCC कंप्यूटर कोर्स ना माध्यम थी तालीमबद्ध करवामां आवशे। रमत गमत क्षेत्रे युवाओं नी प्रतिभा बाहर लाववा योजायेला खेल महाकुंभ मां 18,25,000 जेटला खिलाड़ियों भाग लीधो हतो तो ग्रामीण रमतोत्सव मां 34,000 खिलाड़ियों भाग लीधो। आम गुजरात नो युवान नवा शिखरो सर करी रह्यो छे। आने कहेवाय विकास। सौनो साथ सौनो विकास। सौनो साथ सौनो विकास। गुजरातनी युवा शक्तिने राज्यना विकासमां वाळी शकाय ते दिशामां गुजराते कदम माण्या छे। राज्यना बेकार युवानोने तालीम आपीने तेओने स्वनिर्भर बनावी शकाय तेवा आशय साथे राज्यमां कौशल्य विकास मिशन हाथ धरायुं छे। आवुं मिशन हाथ धरनार गुजरात देशनुं एकमात्र राज्य छे। राज्यमां छेल्ला 3 ज वर्षमां 300 थी वधु कौशल्य वर्धन केन्द्रो शरू कराया छे अने तेमां 1,000 थी वधारे विषयोनी तालीम आपवामां आवे छे। व्यक्तिना जीवन थी मृत्यु सुधी जोड़ायेली तमाम सेवाओं की तालीम आपवा पाछळ स्वरोजगारीनी साथे साथे घर आंगणे ज रोजगारी मळे तेवो दृष्टिकोण रखायो छे। आ तालीमी अभ्यासक्रमों में सीधा ज उद्योगोनी तालीम आपता तथा खास महिलाओ जोड़ाई शके तेवा अभ्यासक्रमोनो पण समावेश थाय छे। राज्यमां कार्यरत कौशल्य वर्धन केन्द्रों में छेल्ला 2 वर्षमां 2,68,000 थी वधारे युवानो तालीम थी सज्ज बन्या छे अने तेमां 65% एटले के 1,74,000 महिलाओनो समावेश थाय छे जे समग्र देशमां सौथी वधु छे। भारत सरकारना अहेवाल मुजब गुजरात 72% रोजगारी आपीने देशमां प्रथम छे। आम गुजराते शरूआत करी छे युवा सशक्तिकरणनी। आने कहेवाय विकास। सौनो साथ सौनो विकास। सौनो साथ सौनो विकास। गुजराते कुपोषण मुक्त समाज माटेनु अभियान हाथ धर्यु छे तो महिला सशक्तिकरणना महायज्ञमां पोषण शिक्षण अने आर्थिक सामाजिक सशक्तिकरणने अग्रता आपी छे। गुजरात सरकारे नाना बाळको अने सगर्भा धात्री माताओने पूरक पोषण मळी रहे ते माटे योजना अमलमां मूकी छे जे अंतर्गत नानी वयना बाळकोने 500 कैलरी अने 12-15 ग्राम प्रोटीन मळे तेवा पोषणयुक्त आहार आपवामां आवे छे। જ્યારે સગર્ભા માતાઓ અને કિશોરીઓને 600 કેલરી અને 18-20 ગ્રામ પ્રોટીન મળે તેવો આહાર અપાય છે। આ જ રીતે રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાની દિશામાં ગુજરાતે ખૂબ સુંદર કામગીરી કરી છે। ચિરંજીવી યોજના હાથ ધરી નિષ્ણાત તબીબોનો સહયોગ લઈને રાજ્યમાં 7,00,000થી વધુ મહિલાઓને સલામત અને સંસ્થાકીય પ્રસૂતિ કરાવાઈ છે જેને પરિણામે સંસ્થાકીય પ્રસૂતિનો દર દાયકા પૂર્વે 51% હતો જે વધીને 93% થયો છે। दायका पहला माता मृत्यु दर 202 हतो जे घटीने 148 तथा बाळ मृत्यु दर 60 घटीने 44 थयो छे। आम गुजरात सरकारे महिलाओ अने बाळकोना विकास माटे विशेष ध्यान केन्द्रित कर्यु छे। आने कहेवाय विकास। सौनो साथ सौनो विकास। सौनो साथ सौनो विकास। गरीबनु कोण आ प्रश्न भले देश आखामां निरुत्तर रह्यो પણ ગુજરાતના ગરીબોને તેનો ઉત્તર મળી ચૂક્યો છે। દાયકા પહેલા ગરીબની કોઈ ચિંતા કરનાર ન હતું કે તેને શું જોઈએ એ પણ કોઈ વિચારતું ન હતું। જો કે આજ ગુજરાતમાં આ સ્થિતિમાં બદલાવ આવ્યો છે।
गरीब कल्याण मेला थी। मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदीए राज्य वहीवटी तंत्र ने कामे लगाड़ीने आखा राज्य में गरीबों ने शोधीने तेमनी जरूरियातो अने मळवापात्र लाभों की यादी बनावी। आ गरीबों ने घर आंगणे जईने सरकार सीधे सीधा साधन सहाय आपे छे अने ते पण कोई पण वचेटिया के दलाल विना। आ पारदर्शक व्यवस्था ने कारणे गरीबों ने क्यांय धक्का खावा नथी पड़ता के नथी कोई ने पैसा चुकववा पड़ता। पहला गरीबों ने सरकार पासे जवुं पड़तुं अने आजे सरकार गरीबना आंगणे जईने तेनो हक आपे छे। आ छे बदलाव अने आ छे शासन शैली। गुजरात में छेल्ला 3 वर्ष में आवा 650 जेटला गरीब कल्याण मेला योजाया छे अने तेमां 60 लाख गरीब लाभार्थियों ने रूपया 8,120 करोड़ ना साधन सहाय अपाया छे। ज्यारे चालू वर्षे पण आवा मेला योजीने 15 लाख गरीबों ने रूपया 1200 करोड़ ना लाभ अपाया छे। गरीबी निर्मूलन की दिशा में आवा असरकारक पगला लेनार गुजरात देश नु एकमात्र राज्य छे। आने कहवाय विकास। सौनो साथ सौनो विकास। सौनो साथ सौनो विकास। कुदरतना खोळे खेलता आदिवासियों ने आज सुधीनी बधी सरकारोए मतदार तरीके जोया। न तेमने कोईए चिंता करी के न तेमने कोईए सुविधा आपी। पण गुजरात सरकारे छेल्ला दायकाथी आदिवासीओना सर्वांगी विकास माटे परिणामलक्षी कामगीरी करी रही छे। आजादी पछीना 40 वर्षोमां आदिवासीओ माटे कुल रूपया 770 करोड़नुं बजेट फाळवायुं हतुं, ज्यारे आजे राज्यना 12 जिल्लाना 43 तालुकाना 75 लाखथी वधु आदिवासीओ माटे वनबंधु योजना बनावी छेल्ला 5 वर्षोमां 17,800 करोड़थी वधु नाणा आ सरकारे फाळव्या छे। तेने पगले आदिवासी विस्तारोमां रस्ता, पाणी, वीजळी, आरोग्य, शिक्षण वगैरह सुविधाओ घर आंगणे उभी थई छे। आदिवासी विस्तारों में विना मूल्ये 4,85,000 घरों ने अने 39,000 कुवाओं ने वीज जोड़ाण अपाया छे। दायका पहला ज्यां गणी गांठी शाळाओ हती त्यां छेल्ला दायका में 650 जेटली सरकारी शाळाओ उपरांत 33 नवी ITI, 3 इंजीनियरी कॉलेज, 6 कृषि पॉलिटेक्निक, 2 सायंस कॉलेज अने 4 नर्सिंग फिजियोथेरपी कॉलेज शुरू कराई छे। परंपरागत खेती करता वनबंधु खेडूतोए आजे पाक परिवर्तन अपनाव्यु छे। दक्षिण गुजरातना 400 गामोमां 25,000 परिवारो काजूनी सफल खेती करता थया छे। आम आ सुविधाओना पगले आदिवासीओनी जीवन शैलीमां आमूल बदलाव आव्यो छे। आने कहेवाय विकास। सौनो साथ सौनो विकास। सौनो साथ सौनो विकास। गुजरात खूब झड़पथी विकसतुं राज्य छे। एटलुं ज नहीं पण गुजरातनी विकास दौड़ना परिणामे गुजरात विश्वना विकास नक्शामां नवा सीमाचिन्हो प्रस्थापित करी चूक्युं छे। राज्यमां औद्योगिक विकास माटे गुजरात सरकारे सविशेष पगलां लीधा छे। गत वर्षे योजायेली वाइब्रंट समिटमां लगभग 21 लाख करोड़ना MOU थया छे अने आगामी 5 वर्षमां लगभग 30 लाख जेटली रोजगारीनुं निर्माण थशे। वर्ष 2003 दर 2 वर्षे वाइब्रंट समिटनुं आयोजन थाय छे। छेल्ली 5 वाइब्रंट समिटमां 12,000 થી વધુ MOU થયા। દેશ વિદેશના ઉદ્યોગ માનધાતાઓ અને કોર્પોરેટ જગતે ગુજરાતમાં મૂડી રોકાણ કર્યું છે। એટલું જ નહીં વિશ્વના અનેક દેશો પણ ગુજરાત સાથે વેપાર કરવા તત્પર બન્યા છે। ગુજરાતે આર્થિક પ્રગતિના નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે। ગુજરાતનો વિકાસ મંત્ર સ્વીકારીને સમગ્ર રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે। ગુજરાતની આ વિકાસ દોડની વિશ્વ આખાએ નોંધ લીધી છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ સૌનો વિકાસ। સૌનો સાથ સૌનો વિકાસ। ગુજરાત સરકારે છેલ્લા દાયકામાં ગુજરાતના તમામ ગામોને અજવાળતી જ્યોતિગ્રામ યોજના દાખલ કરી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારમાંથી આકાર પામેલી યોજનામાં રાજ્યના 18,000થી વધુ ગામો 24 કલાક અવિરત 3-ફેઝ વીજળી મેળવી રહ્યા છે। રાજ્યની સ્થાપનાના 40 વર્ષોમાં માત્ર 700 વીજ સબસ્ટેશન ધરાવતું ગુજરાત આજે 1400થી વધારે સબસ્ટેશન ધરાવે છે। પહેલા માત્ર 2 લાખ ટ્રાન્સફોર્મર્સ હતા, જ્યારે આજે 4.5 લાખથી વધારે ટ્રાન્સફોર્મર્સ નંખાયા છે। એક સાથે હજારો કિલોમીટર લાંબી વીજ લાઇનો નાખીને ગુજરાતે રેકોર્ડ બ્રેક કામગીરી કરી છે। એક સમયે ગામડાઓમાં વાળુ સમયે જતી રહેતી વીજળી હવે 24 કલાક મળતી થવાથી અનેક સમસ્યાઓ ઉકલી ગઈ છે। બાળકો રાત્રિના સમયે ભણી શકે છે, ખેડૂતો રાત્રિના સમયે પણ ખેતરમાં પાણી વાળી શકે છે, તો મહિલાઓના જીવન પણ સરળ બન્યા છે। આ યોજનાના કારણે ગ્રામ અર્થતંત્રમાં પણ બદલાવ આવ્યો છે। ગામમાં જ નાના નાના ઉદ્યોગો વિકસ્યા છે, તેને પગલે ગામડાઓમાંથી શહેરો તરફ થતું સ્થળાંતર પણ અટક્યું છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ સૌનો વિકાસ।